2020નું બજેટ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવનારું બજેટ છે. સર્વાંગી વિકાસ તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખી ગુજરાત ટોપ ઉપર રહે, ગુજરાતનો છેવાડાના માનવી પણ બધી સુવિધા પ્રાપ્ત કરે અને ફંડામેન્ટલી રોજગારી વધે, ખેડૂતોની આવક વધે, સામાજિક ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય દિવ્યાંગોથી માંડી મહિલાઓનો પણ વિચાર, માછીમારોથી માંડીને નાના દુકાનદારોનો પણ વિચાર આ બજેટમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે. એમ કહું તો પણ ખોટું નથી કે કીડીને કણ ને હાથીને મણ આ બજેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતો માટે ફર્ટિલાઇઝરથી ખેડૂતો દૂર થાય, પ્રાકૃતિક ખેતી કરે, ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરશે એમને દર મહિને 800 રૂપિયા ગાયના ખર્ચ પેટે આપવામાં આવશે. ખેડૂત પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તો રાજ્ય સરકાર 30,000 રૂપિયા આપશે. ખેડૂતને દિવસે લાઇટ મળે એ માટે દિનકર યોજના અને 3 વર્ષમાં સમગ્ર ગુજરાતના બધા ખેડૂતોને દિવસે લાઇટ મળે એ યોજના પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી. માર્કેટિંગ યાર્ડમાં 5,000 મેટ્રિક ટનના ગોડાઉનો બને જેથી ખેડૂતની માલ બગડે નહીં અને ખેડૂતને પૂરતું વળતર મળે એની ચિંતા પણ આ આખા બજેટમાં કરવામાં આવી છે. પશુપાલનમાં પણ જે ગાયો વિહામાની હોય એને પ્રસૂતિ વખતે એમને ગાયને પણ પશુધાન આપવામાં આવે એ માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. સાથે સાથે આ આખા બજેટમાં પાંજરાપોળોની પણ ચિંતા કરી છે. પાંજરાપોળોને અપગ્રેડ કેમ કરવા, એ પોતે સેલ્ફ સફિશિયન્ટ કેમ થાય એની પણ ચિંતા કરવામાં આવી છે. આ બજેટમાં પબ્લિક પાર્ટિસિપન્ટ વધે એટલા માટે જે લોકો, જે ગુજરાતીઓ દેશમાં વિદેશમાં જ્યાં ક્યાંય સુખી સંપન્ન હોય એ પોતાના ગામમાં શાળા, તળાવ, સ્મશાન, પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તા કે પછી પંચાયત ઘર એ બધા બનાવવામાં જેટલા પૈસા ડોનેશન આપશે એટલા સામા પૈસા રાજ્ય સરકાર આપશે અને માદરે વતન યોજના દ્વારા ગ્રામોત્થાન ગોકુળિયા ગામ બને એની ચિંતા પણ સરકારે કરવામાં આવી છે. સાથે સાથે આ બજેટમાં કચ્છને 1,100 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપીને કચ્છને કાયમ માટે પાણીની વ્યવસ્થા ઊભી થાય, કચ્છ સેલ્ફ સફિશિયન્ટ બને, 1 મિલિયન ફીટ એકર પાણી કચ્છને મળતું થાય એ માટે પણ આ યોજના કચ્છના લોકોને પણ ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગરીબ લોકો એમને રાશનમાં અત્યાર સુધી ચોખા અને ઘઉં મળતા હતા, તહેવારોમાં ખાંડ મળતી હતી, હવે દર મહિને એમને 1 કિલો દાળ મળે જેથી પ્રોટીન એ એમને પ્રાપ્ત થાય. તુવેરની દાળ માટે પણ આ વખતે 267 કરોડ રૂપિયા ખાલી પુરવઠા વિભાગમાં આ દાળ માટે ગરીબ માણસો માટે રેશનિંગની દુકાનમાંથી ખરીદનારને દાળ પ્રાપ્ત થાય એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એવી જ રીતે 10,000ની વસ્તીવાળી ઝૂંપડપટ્ટીમાં અર્બન હેલ્થ સેન્ટર ઊભા થાય, ત્યાં ડોક્ટર પ્રાપ્ત હોય, દવા હોય, ત્યાં ને ત્યાં સાંજે દરેક આ મજદૂરને ઝૂંપડપટ્ટીમાં રહેનારને ડોક્ટર અવેલેબલ પોતાના આંગણે મળે એ વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે. એવી જ રીતે ઘણા બધા અનુસૂચિત જાતિના લોકોને ફરિયાદ હતી કે એમના દીકરાઓ દીકરીઓ જે ખાનગી શાળામાં ભણતી હતી એને સ્કોલરશીપ નથી મળતી, એ સ્કોલરશીપ પણ રાજ્ય સરકાર એમને આપશે એ નિર્ણય પણ કરવામાં આવ્યો છે. એવી જ રીતે જે અનુસૂચિત જનજાતિના લોકો છે, આદિવાસી લોકો, એમના માટે પણ વિશેષ યોજનાઓ બનાવીને
એમની જૂની આશ્રમ શાળાઓને સુધારવી, એમને પણ છાત્રોને 1500 રૂપિયા આપવાના, આપતા હતા ત્યાં રહેતા લોકોને હોસ્ટેલમાં એને 2160 રૂપિયાનું દર મહિને ભોજનના બિલમાં પૈસા રાજ્ય સરકાર આપે, આ વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. અને સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈની વ્યવસ્થાનો પણ વિશેષ વિચાર આ બજેટમાં કરવામાં આવ્યો છે. મહિલા ઉત્કર્ષ માટે 0% ઇન્ટરેસ્ટથી સખી મંડળોને લોન મળે, પહેલા લોન પછી કામ, આ પ્રકારની વ્યવસ્થા પણ આમાં કરવામાં આવી છે. ગરીબ લોકો માટે જેમ આપણે ખુલ્લામાં શૌચ એ ન કરે એટલા માટે શૌચાલય બનાવ્યા, એમ ખુલ્લામાં એ નહાય પણ નહીં, ખુલ્લામાં એ લોકો સ્નાન પણ ન કરે એટલા માટે હવે નવા આવાસો જેટલા સરકારી બનશે ગ્રામ્ય વિસ્તારમાં, એમાં બાથરૂમ પણ આપવામાં આવશે અને એમાં 5000 રૂપિયા સબસિડી, 8000 રૂપિયાનું બાથરૂમમાં 5000 સબસિડી, 3000 રૂપિયા ખાલી એમને કાઢવાના રહેશે. પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બને એટલા માટે પ્લાસ્ટિક વિનનારા રેક પિકર્સ એમને વધુ સબસિડી આપવામાં આવશે અને ગુજરાતનું બધું પ્લાસ્ટિક વીણી લે, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બને અને આ રેક પિકર્સને વધુ આવક થાય, વધુ રોજગારી મળે એ માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. એવી જ રીતે મજદૂરોને અન્નપૂર્ણામાં જે ભોજન મળે છે એ માત્ર બાંધકામ શ્રમિકને મળતું હતું, હવે અનઓર્ગેનાઇઝ સેક્ટરના યુબિન કાર્ડ ધરાવનારા મજદૂરોને પણ આ ભોજન 10 રૂપિયામાં મળે ઘરમાં ઘરમાં, એ માટે પણ 35 કરોડ રૂપિયાની યોજના જાહેર કરવામાં આવી છે. સાથે સાથે કડિયા નાકાથી કામ કરવા જનારા મજદૂરો, બાંધકામ શ્રમિકો, એમને પણ મહાનગરોમાં કોર્પોરેશનો દ્વારા ચાલતી બસમાં એમને રાહત દરના પાસ એમને આપવામાં આવશે અને એ લોકો પણ એમાં પોતે કામ કરશે. બાંધકામ શ્રમિક એમની પત્ની એમને જો ડિલિવરી આવવાની હોય, પ્રેગ્નન્સી હોય ત્યારે 2 મહિના પ્રેગ્નન્સ ડિલિવરી પહેલાના 2 મહિના, ડિલિવરી પછીના 2 મહિના, 4 મહિના દર મહિને 5000 રૂપિયા આ ખાનગી પ્રાઇવેટ બાંધકામ શ્રમિકોના, મહિલા શ્રમિકોને રાજ્ય સરકાર 20000 રૂપિયા આ ડિલિવરી વખતે આપશે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ કશી કસાશ રાખી નથી. સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ ટાઉન આપણે આપ્યા છે. નગરપાલિકાઓ પણ સ્પર્ધાત્મક રીતે આગળ વધે, 5 વર્ષમાં 100 કરોડ રૂપિયા જે સિલેક્ટ થાય નગરપાલિકા એના વિકાસ માટે પૈસા આપશું. અને એવી જ રીતે 7-7 વર્ષ ત્યાં જે રસ્તાને થઈ ગયા હોય એવા સ્ટેટ હાઈવે, પંચાયતના હાઈવે, ગ્રામ્ય હાઈવે એ બધાને રીકાર્પેટ માટે રાજ્ય સરકાર 7 વર્ષ જેના થઈ ગયા હશે એને પૈસા આપશે અને ત્યાં રીકાર્પેટ કરવામાં આવશે. એવી જ રીતે જે પુલ જૂના રાજાશાહી વખતના જે નાના નાના નાલા ઉપર બ્રિજ થયા છે, મોટા બ્રિજ થયા છે, એને સ્ટ્રેન્થનિંગ કરવા માટે પણ રાજ્ય સરકારે એમાં વ્યવસ્થા કરી છે. રાજપીપળા, કેશોદ, અમરેલી, મહેસાણા એ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આ વખતે આપણે નવી પેઢી વિદેશમાં વસતી હોય કે નવી પેઢી ગુજરાત બહાર વસતી હોય એ પણ ગુજરાતને જાણે, જોવે, એના માટે જાણો ગુજરાતને જાણો એ યોજના દ્વારા એ બધા લોકોને અહીંયા લાવીને ગુજરાતની સાથેનું જોડાણ વધે એ માટે પણ યોજના કરી છે. ટુરિઝમમાં પણ વિશેષ યોજનાઓ, ઉપરકટનું ડેવલપમેન્ટ હોય, બાલાસિનોરનો ડાયનાસોર પાર્કનું ડેવલપમેન્ટ હોય કે શિવરાજપુરનું, આપણે બીચ ડેવલપમેન્ટની વાત હોય દ્વારકા પાસે, કે પછી જે સાસણમાં લોકો સિંહ જોવા જાય છે ને ધસારો હોય છે, હવે અમરેલીમાં પણ આપણે આંબરડી ખાતે એ ડેવલપમેન્ટ યોજના આખી કરીને ટુરિઝમમાં પણ આપણે વિશેષ પ્રયત્ન અને ગુજરાતનું ટુરિઝમ સેક્ટર પણ મજબૂત બને એ માટે આપણે આગળ વધ્યા છીએ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.